પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આજ રોજ પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પાટણ જિલ્લાના ઇન્ચાર્જ રજનીભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની રાધનપુર ખાતે બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજ રોજ રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની સમી જિલ્લા અને તાલુકા પંચાયત રાધનપુર જિલ્લા અને તાલુકા પંચાયત સાંતલપુર જિલ્લા અને તાલુકા પંચાયત સીટોને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પાટણ જિલ્લાના ઇન્ચાર્જ રજનીભાઈ પટેલ, રાધનપુર તાલુકાના મહામંત્રી વાસુદેવભાઈ, રાધનપુર તાલુકાના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, પાટણ જિલ્લાના મંત્રી સુરેશગીરી બાપુ, રાધનપુર તાલુકાના ઇન્ચાર્જ નારણભાઈ ચૌધરી, મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ બાબુભાઈ પરમાર, માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, રાધનપુર ધારાસભ્ય લવિંગભાઈ ઠાકોર, પાટણ જિલ્લા મંત્રી પુષ્પાબેન ઠાકોર, પાટણ જિલ્લા મહામંત્રી દશરથભાઈ ઠાકોર અને સમી રાધનપુર સાંતલપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો હોદ્દેદારો અને ઉમેદવારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે એવું જણાવ્યું હતું કે રોડ, રસ્તા, પાણી, વીજળી આના સિવાય કોઈપણ તકલીફ હોય તે તકલીફોને દૂર કરી અને એક જ નારાથી વિકાસના મુદ્દે દરેક જણને ચૂંટણી લડવાની છે અને દરેક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય બનાવવાનો છે, એક સાથે મળીને કામ કરવાનું છે. રિપોર્ટર વાઘેલા ઇન્દ્રસિંહ, સ્પીડ ન્યૂઝ 17, પાટણ. એ ગામમાં છેલ્લા 5-7-10 વર્ષમાં સરકારની ગ્રાન્ટ દ્વારા અને હવે તો સીધી જ ગ્રામ પંચાયતને જ ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ પણ મોટી રકમ આપવામાં આવે છે. એટલે એમની જે પ્રાયોરિટીના કામો હશે એ થયા હશે અને છતાં પણ જે કંઈ બાકી રહી ગયા હશે એ અમારા ધ્યાનમાં, અમારા ઉમેદવારોના ધ્યાનમાં, અમારા આગેવાનોના ધ્યાનમાં મૂકવામાં આવશે. તો એ પણ આગામી સમયમાં પ્રાયોરિટીમાં એ કામ કરવામાં આવશે. આવું દર વખતે બધા લોકો કરતા હોય છે શરૂઆતમાં કેટલાક લોકો, પરંતુ કોઈ ગામે મતદાનથી બહિષ્કાર કર્યો નથી હોતો. કેટલાક લોકોને પોતાની વાત એ ઉમેદવારો સુધી પહોંચાડવાની આ એક પદ્ધતિ છે અને એટલા માટે એ અમારા સુધી પહોંચતી હોય છે, આપના માધ્યમથી પહોંચતી હોય છે, ત્યારે એમનો પ્રશ્ન પણ જાણવામાં આવે છે અને એ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે છે. અને લોકશાહીમાં મતદાન એ અવશ્ય કરવું જોઈએ. એ લોકો સારી પાર્ટીને, સારા ઉમેદવારને અને એમના વિકાસના કામો કરે એના માટે સાથે મળીને એમને સંતોષ થાય એ પ્રકારે આગળ વધીને એ મતદાન કરે અને એમના વિકાસના કામો થાય એ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા સજ્જ છે અને આગળ વધશે.